નમસ્કાર દર્શક મિત્રો, પરમ ધર્મમાં હું જ્યોતિષી સત્યન દવે આપનું સ્વાગત કરું છું. આજે આપણે રક્ષાબંધનના વિષય જાણીશું. તારીખ 3 ઓગસ્ટ સોમવારના દિવસે રક્ષાબંધન આવે છે. રક્ષાબંધન એ હિન્દુઓ માટે ખૂબ મોટો તહેવાર છે, જેને બળેવ પણ કહેવામાં આવે છે. હવે રક્ષાબંધન સાથે સાથે ઘણા પ્રદેશોમાં નારિયેલી પૂર્ણિમા, હયગ્રીવ જયંતી અને ગાયત્રી જયંતી અને આધુનિક ભારતમાં સંસ્કૃત દિવસ પણ મનાવવામાં આવે છે. રક્ષાબંધન વિશે આપણે જાણીએ તો આ રક્ષાબંધન ક્યારથી ઉજવવામાં આવ્યું, કોણે કોણે આને ઉજવ્યું અને પ્રથા ક્યારથી આવી, તો પ્રથમ એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે ઇન્દ્ર દાનવોને પરાજિત કરવામાં અસમર્થ બન્યા ત્યારે એમના ગુરુ બૃહસ્પતિના કહેવાથી એમણે એમના પત્ની ઇન્દ્રાણી પાસે રક્ષા બંધાવી. એ ઇન્દ્રાણીને એમને અભિમંત્રિત કરીને પોટલી આપીને એ રક્ષા પોટલી જ્યારે ઇન્દ્રએ બાંધી ત્યારે કહેવાય છે કે ઇન્દ્રએ દાનવો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આ જ રીતે કૃષ્ણને પણ દ્રૌપદીએ જ્યારે કૃષ્ણની ટચલી આંગળીમાં લોહી નીકળ્યું ત્યારે પોતાના સાડીનો છેડો ફાડી અને એમની આંગળી ઉપર બાંધ્યો છે. અને કૃષ્ણએ પણ દ્રૌપદીને રક્ષણ કરવા વચન આપ્યું છે. જ્યારે પણ દ્રૌપદી કોઈપણ પ્રકારની મુસીબતમાં આવશે ત્યારે કૃષ્ણ ત્યાં હાજર રહીને એની મુસીબત દૂર કરશે એવું વચન કૃષ્ણએ પણ આ રક્ષાબંધનના પવિત્ર દિવસે, શ્રાવણી પૂર્ણિમાના પવિત્ર દિવસે આપ્યું હતું. એ જ રીતે કહેવાય છે કે બલિરાજા જે ખૂબ દાનવેન્દ્ર હતા, ખૂબ દાની હતા, એમની પાસે એમને પણ લક્ષ્મીજીએ રક્ષા બાંધી અને વિષ્ણુ ભગવાનને એમની પાસેથી છોડાવ્યા છે. તો પૂર્વમાં એવા ઘણા દાખલાઓ છે, જેમ કે હુમાયુને પણ રાણી કર્માવતીએ રક્ષા બાંધી અને રક્ષાબંધન ઉજવ્યું હતું. આ રીતે ઘણા ઘણા વ્યક્તિઓએ, ઘણા ઘણા દેવતાઓએ આ રક્ષાબંધનને ઉજવ્યો છે અને પોતાની રક્ષા ભાઈઓ પાસે પ્રાપ્ત કરી છે. રક્ષાબંધનના દિવસે બહેનો તો રક્ષા બાંધે જ છે, પણ એ સાથે સાથે સારા સારા બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો પાસે પણ, સંતો પાસે પણ રક્ષા બંધાવવાનું કર્મ લોકો કરતા હોય છે. રક્ષાબંધનનો કયો સમય, રક્ષાબંધન કયા સમયે બાંધવી એ વિશે આપણે જાણીશું. સૌ પ્રથમ રક્ષાબંધન ભદ્રામાં ન કરી શકાય, પણ આ વખતે ભદ્રા સવારે 9:27 પૂર્ણ થાય છે, એટલે કે સવારે 9:28થી લગાવીને સાંજના 9:28 સુધી રક્ષાબંધન કરી શકાશે. રક્ષાબંધન માટે કહેવામાં આવ્યું છે કે અપરાહન મુહૂર્ત એ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે. એ બપોરે 2:02 લગાવીને સાંજના 4:39 સુધી છે. એ બાદ પ્રદોષકાળ એટલે કે સાંજના 7:16 લગાવીને 9:27 સુધી પ્રદોષકાળ મુહૂર્ત છે. આ મુહૂર્તમાં બહેન જો પોતાના ભાઈને રાખડી બાંધશે તો એ ભાઈનું આખું વર્ષ શુભ રહે અને એ ભાઈ દરેક પ્રકારે રક્ષિત રહે એવો પરમાત્માનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. બહેને ભાઈને રાખડી બાંધતી વખતે કયો મંત્ર બોલવો એ પણ આજે હું જણાવીશ. જ્યારે પણ ભાઈના હાથે રાખડી બાંધે ત્યારે બહેને સ્મરણ કરવું જે મંત્રનું એ આપણે હું તમને જણાવું. યેન બદ્ધો બલિ રાજા
दानवेन्द्रो महाबल तेन त्वामभिबध्नामि रक्षे माचल माचल। आ मंत्र बोलता बोलता भाईना हाथे राखड़ी बांधवी। हवे रक्षाबंधन साथे साथे आ दिवसे बीजा कया त्योहारो आवे छे ए विषे पण आपणे जाणीशुं। आ दिवसे गायत्री जयंती पण मनावामां आवे छे। दक्षिण भारत में अमुक भाग में आ दिवस ने गायत्री जयंती तरीके मनावामां आवे छे। आ दिवसे ब्राह्मणों वेदनु पाठ करी वेदना पाठनी शुरुआत करे छे अने गायत्री जयंती मनावे छे। भारतना अमुक भाग में गायत्री जयंती ज्येष्ठ मासना शुक्ल पक्ष एकादशीए पण मनावामां आवे छे, एटले के गंगा दशहराना बीजा दिवसे। पण आ दिवसे पण गायत्री जयंती दक्षिण भारत में मनावामां आवे छे। बीजा नंबर में आ दिवसे नारियली पूर्णिमानुं पण महात्म्य छे। कहेवाय छे महाराष्ट्रना कोंकणी प्रदेशना व्यक्तिओ ब्राह्मणों आ दिवसे नारियली पूर्णिमा तरीके पण उजवे छे। आ दिवसे मत्स्य उद्योग करनारा माछीमारो वरुणदेव समुद्र ने श्रीफळ नारियल अर्पण करी ने प्रसन्न करे छे अने भगवानना प्रसन्नताथी आशीर्वाद प्राप्त करे छे के समुद्र में जारे जारे ए जाए अने कोईपण सामुद्रिक होनारत आवे तो भगवान एमनी रक्षा करे। फरी ब्राह्मणों पण महाराष्ट्रीयन ब्राह्मणों पण आ दिवसे आखो दिवस उपवास रही फक्त नारियलथी बनेला पदार्थों ग्रहण करे छे अने आ नारियली पूर्णिमा ने उजवे छे। दर्शक मित्रों रक्षाबंधन विषय आ माहिती आपने जणावुं छुं। आप पण भावभेर भक्तिभेर अने आनंदभेर रक्षाबंधननी उजवणी करशो एवं हूँ आपने नमस्कार करू छू। नमस्कार, जय श्री कृष्ण। बराबर, तमे अमारो आ वीडियो जो यूट्यूब पर जोई रह्या हो तो तरत ज अमारा यूट्यूब चैनल ने सब्सक्राइब करो अने नवा वीडियो ना अपडेशन माटे बेल आइकॉन दबावानो भूलशो नहीं। जो तमे अमारो आ वीडियो फेसबुक पर जोई रह्या हो तो अमारा पेज ने लाइक करो। वधु अपडेट माटे dilok70.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં।